આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, આજે આપણે કાર્ડની રમત દ્વારા દાખલાની ગણતરી કરતા શીખીશું. તો જુઓ ઉદાહરણ એક. તો જુઓ, આ મારી પાસે ત્રણ અલગ અલગ સંખ્યાના અંક કાર્ડ છે, બરાબર? કેટલા અંકની સંખ્યા છે? બે અંકની સંખ્યા છે. આ સંખ્યાના અંક કાર્ડને ગોઠવીને આપણે સરવાળાના દાખલા ગણીશું. તો ચાલો જોઈએ. તો જુઓ, 50 પ્લસ 20 બરાબર કેટલા આવશે જવાબ? 50માં 20 ઉમેરો કેટલા થાય? મૌખિક ગણતરી કરો, કેટલા આવશે? 50માં 20 ઉમેરીએ તો કેટલા થાય? 70. તમારો જવાબ એકદમ સાચો છે, બરાબર. 50 + 20 બરાબર 70. આપણી પાસે આ જ સંખ્યાના અંકાડ હતા ને, તો આ જ સંખ્યાના અંકાડને ગોઠવીને આપણે સરવાળાનો દાખલો ગણ્યો છે. હવે જુઓ, 20 + 50 બરાબર 70. અહીંયા આપણે આ જ સંખ્યાના અંકાડને શું કરી છે? અદલા બદલી કરીને સરવાળો કર્યો છે. જવાબ કેટલો આવે છે? 20 + 50 કરીએ બરાબર કેટલો આવે? 70. એ જ સંખ્યા છે, એની શું કરી છે? અદલા બદલી કરી છે. પહેલાં 50 + 20 બરાબર 70, 20 + 50 બરાબર 70. સંખ્યાની અદલા બદલી કરીએ છીએ તો એ જવાબ શું આવે છે? એનો એજ. હવે આપણે આ જ સંખ્યાના અંકાર લઈને બાદબાકી કરીએ. તો ચાલો જુઓ. જુઓ, 70 - 50. હવે 70 - 50 કરો, કેટલો આવશે જવાબ? કરો, 70 - 50 બરાબર કેટલો આવ્યો જવાબ? 20. એકદમ સાચો જવાબ છે તમારો. 70 - 50 બરાબર 20. આવી ગયો આપણો જવાબ. તો હવે 70 - 20 કરો. તો હવે 70 - 20 કરો, કેટલો આવશે જવાબ? તમે બરાબર સમજી ગયા, તમારો જવાબ એકદમ સાચો છે. 70 - 20 બરાબર 50. આવી ગયો આપણો જવાબ. આવી ગયો. તો મિત્રો, આ રીતે સંખ્યાના અંક કાર્ડને અદલા બદલી કરીને બાદબાકીના દાખલા ગણી શકો છો. સમજ પડી ગઈ? તો મિત્રો, ઉદાહરણ એકમાં સંખ્યાના અલગ અલગ ત્રણ કાર્ડ લઈને તેની ગોઠવણી કરીને સરવાળા અને બાદબાકીના દાખલાની સમજ મેળવી. તો જુઓ ઉદાહરણ બીજું. તો જુઓ, અહીં આપણને ત્રણ સંખ્યા આપેલી છે, એટલે કે ત્રણે ત્રણ અંકાર અલગ અલગ સંખ્યાના છે, બરાબર? ચાલો, કઈ સંખ્યા છે આપણી? 63, 75, 12, બરાબર. આ સંખ્યાઓને આપણે અલગ અલગ રીતે ગોઠવણી કરીને સરવાળો અને બાદબાકીના દાખલા ગણવાના છે. તો જુઓ, પહેલા આપણે સરવાળો કરીશું, એટલે આપણે 63 લેશું. 63 + કેટલા લેશું? કઈ સંખ્યા? 12. 63 + 12 બરાબર, બંને સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 75, બરાબર. હવે આ બે સંખ્યાની અદલા બદલી કરીને આપણે સરવાળો કરશું. તો અહીં લખશું 12 + 63 બરાબર કેટલા થશે? 12 માં 63 ઉમેરશું તો 75, બરાબર. અહીંયા આપણે સંખ્યાની અદલા બદલી કરી, પણ અહીં જવાબ શું આવ્યો? સરખો, બરાબર છે ને? ચાલ, હવે આપણે બાદબાકી કરીશું. સૌથી પહેલા આપણે કઈ સંખ્યા લેશું? 75. 75 - કેટલા લેશું? 63. 75 - 63 બરાબર જવાબ કેટલો આવશે? 12, બરાબર. સમજી ગયા છો? હવે કઈ સંખ્યા લેશું? 75, બરાબર. 75 - કઈ સંખ્યા લેશું? 12. 75 - 12 બરાબર કેટલો આવશે જવાબ? અહીંયા કેટલો આવશે? 75 માંથી 12 માઇનસ કરશું તો કેટલા આવશે? 63, બરાબર. આવી ગયો આપણો જવાબ. સંખ્યાઓની અદલા બદલી કરીને આપણે સરવાળો અને બાદબાકીની સમજ
मिल। उदाहरण त्रीजू, कई संख्या आपेली छे? 15, 40, 55, बराबर। आ संख्याओं ने अदला बदली करीने आपे सरवाळा अने बाकीना दाखला गणीश। तो जुओ, पहला कई संख्या लेशो? 15 प्लस 40 बराबर, 15 में 40 उमेरशो तो केटला आवशे? 55, बराबर ने? 55 जवाब आवे ने। हवे 40 प्लस 15 संख्या ने अदला बदली करी देवानी, बराबर ने? ये जवाब केटलो आवशे? 55 ज आवशे, बराबर ने? 15 प्लस 40 करिए तो 55 जवाब आवे, अने 40 प्लस 15 करिए तो पण जवाब आवे 55, केम के अहींया संख्याओनी फक्त अदला बदली करी छे, जवाब आवशे एनो ए ज। हवे आपणे बादबाकी करीशुं, कई संख्या लेशुं? 55 माइनस केटला लखशुं? 15 बराबर, जवाब केटलो आवशे? 40 बराबर, 55 माइनस 15 बराबर 40। हवे कई संख्या लखशो अहींया? 55 माइनस केटला लखशो? 40 बराबर ने? बराबर 55 माइनस 40 बराबर, अहींया जवाब केटलो आवशे? 15, કેમ કે આપણે શું કરવાનું છે? સંખ્યાના અંકની અદલા બદલી કરીને દાખલા ગણવાના છે, બરાબર ને? સમજી ગયા? ચાલો આગળ જોઈએ। ઉદાહરણ ચોથું, કઈ સંખ્યા આપેલી છે? 75 8 67 બરાબર ને? ચાલો ગણીએ, શું કરશું? પહેલા સરવાળો, 67 પ્લસ 8 બરાબર લાવશે જવાબ 75, બરાબર ને? હવે અદલા બદલી કરીએ, 8 પ્લસ 67 બરાબર 75, સમજાઈ ગયું? હવે કેવી રીતે કરવાનું છે સમજ પડી ગઈ? ચાલો હવે શું કરશું? બાદબાકી, એ જ સંખ્યાના અંક લઈને આપણે બાદબાકી કરીશું। 75 માઇનસ 8 બરાબર 67, 75 માઇનસ 67 બરાબર 8, 75 માઇનસ 8 બરાબર 67, 75 માઇનસ 67 બરાબર 8, સમજાઈ ગયું? ઉદાહરણ 5, કઈ સંખ્યા આપેલી છે? 64 16 80 બરાબર, કેટલા અંકની સંખ્યા છે આ? 3 3 બે અંકની સંખ્યા છે, બરાબર ને? ચાલો શું કરશું? પહેલા સરવાળો, 64 પ્લસ 16 બરાબર કેટલો આવશે જવાબ? 64 પ્લસ 16 કરશું તો 80 બરાબર ને? હવે 16 પ્લસ 64 બરાબર કેટલા આવશે જવાબ? 80, સંખ્યાને અદલા બદલી કરવાની છે ને, તમે બરાબર સમજી ગયા છો। હવે શું કરશું? બાદબાકી, ચાલો જુઓ, 80 માઇનસ 64 બરાબર કેટલા આવશે? 80 માઇનસ 64 કરશું કેટલા આવશે? 16 બરાબર ને? હવે 80 માઇનસ કેટલા કરશો? 16 બરાબર કેટલો આવશે જવાબ? 64, 80 માઇનસ 64 બરાબર 16, 80 માઇનસ 16 બરાબર 64, આવી ગયો આપણો જવાબ। તો આ રીતે સંખ્યાના અંકની અદલા બદલી કરીને દાખલા ગણવાના છે, સરવાળા અને બાદબાકીના। સમજ પડી ગઈ કેવી રીતે કરવાનું છે? પડી ગઈ તો તમારે જાતે પણ કરવાના છે। તો મિત્રો, કાલે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।